વડોદરામાં આજે સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ વિદ્યાર્થી ઉજવણી કરવા જાય તો જાય ક્યાં, કેમ કે શહેરની શાન સમાન કમાટી બાગમાં બનાવવામાં આવેલો સાયન્સ પાર્ક બેદરકારીનો ભોગ બન્યો છે. 2013માં રિનોવેટ કરીને આ સાયન્સ પાર્ક બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે સાયન્સ પાર્કના તમામ સાધનો આજે ધૂળ ખાઈ રહ્યા છે. સાયન્સ પાર્કમાં રહેલા એક પણ સાધન કાર્યરત નથી. બાળકો માટે ખાસ બનાવેલો સાયન્સ પાર્ક ખંડેર બની ગયો. એક બાજુ વડોદરા મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ તો કરે છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સર, સયાજી રાવે છે. આપણને જે આ વડોદરા શહેરનું જે કમાટી બાગ આવેલું છે, આ કમાટી બાગની અંદર જે સાયન્સના જે સાધન સામગ્રી મૂકવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ ગયું છે. આજે જે કહેવાય છે કે બાળકો આજે દેશ વિદેશથી અહીંયા ગાડી ભણવા માટે આવતા હોય છે, સાથે સાથે પ્લેટોરિયમ જોવા માટે આવતા હોય છે, ત્યારે કંઈક ને કંઈક નાના નાના બાળકો સાથે સિનિયર સિટીઝનોને પણ કંઈક ને સાયન્સની જે સમજ મળે એના માટે જે કહેવાય છે કે સાધન સામગ્રી મૂકવામાં આવે છે, પરંતુ કહેવાય છે કે કોઈ પણ જાતની કાળજી ન રાખવાના કારણે આજે કેટલાક સાધન સામગ્રીઓ છે એ ધૂળ ખાતી હાલતમાં છે. એટલે કંઈક ને કંઈક વડોદરા શહેરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જ્યારે આવો વિશ્વ સાયન્સ દિવસ હોય ત્યારે કંઈક ને કંઈક આની બાજુથી પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે જ્યારે તમે કોઈ મહાનુભાવની જ્યારે કંઈક દિવસ હોય છે ત્યારે તમે પુનર્વિધિ કરતા હોય છે, પરંતુ આજે વિજ્ઞાન દિવસ છે તો આજે તમામ સામગ્રી છે એના પર ધ્યાન આપવું જોઈએ તેવી અમારી માંગ છે.